નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10 ન્યૂઝ. ઉધમપુરના એસએસપી પાસે અમરનાથ યાત્રાળુઓ ભરેલી મિની બસ ટ્રક સાથે અથડાતા 13 લોકોને ઈજા પહોંચી છે, જ્યારે આ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત બાદ બસ ચાલક નાસી છૂટ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે ભારત દેશ હવે હિન્દુ પાકિસ્તાન બની રહ્યું છે. આ નિવેદનનો ભાજપ દ્વારા જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ હિંદુઓ અને ભારત દેશનો અપમાન છે અને આના માટે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. પ્રદૂષણથી કાળા પડી રહેલા તાજમહેલ મુદ્દે સુપ્રીમ કોર્ટે લાલઘૂમ થઈને જણાવ્યું છે કે જો કેન્દ્ર સરકાર તાજમહેલની જાળવણી કરી શકતી ન હોય તો તોડી પાડે અથવા તો તાત્કાલિક અસરથી તેમની આજુબાજુના ઔદ્યોગિક એકમોને બંધ કરાવે. એક સ્વૈચ્છિક સંસ્થાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દેશમાં આશરે 2.5 કરોડ જેટલા બાળકો મજૂરી કરવા મજબૂર થયા છે અને 1.5 કરોડ જેટલા બાળકોએ શાળા છોડવી પડી છે તથા ગરીબી, બેરોજગારી, ગુનામાં વધારો નોંધાયો છે. શું મોદી સરકારના દાવા પોકળ સાબિત થયા? અમેરિકા બાદ હવે ક્રૂડ ઓઇલ મામલે ઈરાન પણ ભારત પર ધોંસ બોલાવી રહ્યું છે. ઈરાને એક નિવેદન આપતા કહ્યું છે કે જો ભારત તેની ઓઇલ આયાતમાં ઘટાડો કરશે તો તેને મળતા તમામ લાભો આપવાનું બંધ કરીશું. હવે ભારતની વિદેશ નીતિની આકરી કસોટી થશે. સ્વરાજ ઇન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે ટ્વિટરના માધ્યમ દ્વારા આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર તેમના પરિવારજનોને ડરાવવા માટે દરોડા પાડી રહી છે, તેમના પરિવારજનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમની બહેનની હોસ્પિટલ પર હજુ હમણાં જ દરોડા પાડવામાં આવ્યા હતા. બિઝનેસની શ્રેષ્ઠ યાદીમાં ગુજરાત રાજ્ય 3rd ક્રમેથી 5th ક્રમે ધકેલાતા ગુજરાત સરકારે નારાજગી વ્યક્ત કરી છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હરિયાણા કરતા ગુજરાતનો ફીડબેક સ્કોર વધુ હોવા છતાં શા માટે હરિયાણા કરતા ગુજરાત 2 ક્રમ નીચે ગયું? અડધા ઉપરાંત ભારત દેશની અંદર ભારે વરસાદ થવા પામ્યો છે. ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં 7 તથા મણિપુરમાં 9 મોત થવા પામ્યા છે. ગુજરાતના નવસારી જિલ્લામાં ગઈકાલથી ધોધમાર વરસાદની શરૂઆત, જ્યારે સૌરાષ્ટ્રમાં લોકો શ્રીકાર વરસાદની રાહમાં. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનો ફાઇનલ મેચ રવિવારના રોજ રમાનાર છે. આ ફાઇનલ મેચની અંદર ફ્રાન્સ તથા ક્રોએશિયા સામ સામે ટકરાશે. ફૂટબોલ પ્રેમીઓમાં આ મેચ જોવા માટે ભારે ઉત્તેજના વ્યાપી છે. તો આ હતા આજના ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવાજ સમાચારો માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. આર્જેન્ટિન લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, ભલે અમારી.